ઉનાળાના પ્રારંભથી જ દેશી ફળ તરીકે જાણીતા બોરનો પાક લોકજીભે ચડે છે. અંકલેશ્વર પંથકમાં નર્મદા કાંઠા વિસ્તારમાં ખેતરમાં અસંખ્ય દેશી બોરડીના ઝાડ ખેડૂતો માટે ફાયદાકારક નીવડ્યા છે. વર્ષો જૂના દેશી બોરડીના ઝાડ પર વિપુલ પ્રમાણમાં બોરનો પાક આવતો હોવાથી ખેડૂતો ઓછી મહેનતે વધુ નફો મેળવી રહ્યા છે. કહેવાય છે કે દેશી બોરની પૌષ્ટિકતા ઘણી છે, આરોગ્ય માટે ગુણકારી તેમજ બિસ્કિટમાં ઉપયોગી થાય છે. અંકલેશ્વર પંથકના નર્મદા કાંઠા વિસ્તારમાં ખેડૂતો પોતાના ખેતરમાં વર્ષો જૂના દેશી બોરડીના ઝાડ સાચવી રાખ્યા છે. દર વર્ષે ઉનાળાના પ્રારંભ થતા દેશી બોરનો મબલક પાક આવે છે. અંકલેશ્વર તાલુકાના જૂના કાંસિયા ગામના ખેડૂત રાજુભાઈ વસાવાએ પોતાના ખેતરમાં બાપ દાદા સમયના દેશી બોરડીના ઝાડ સાચવી રાખી દર વર્ષે બોરની મબલક પાક લઈ સારો નફો મેળવી રહ્યા છે. તેઓ બોરડી પર બોરનો પાક આવ્યા બાદ પાકા થયેલ બોર તોડીને નીચે પડતા તેને વણાવી લે છે અને તાપમાં સૂકવવા મૂકે છે. બે ત્રણ દિવસ સૂકવ્યા બાદ તેને બોરીમાં ભરી દઈ વેપારીઓને વેચવામાં આવે છે. આ વિસ્તારના દેશી બોરની વિશેષતા એ છે કે બિસ્કિટમાં ફ્લેવર તરીકે ઉપયોગમાં લેવાતા હોવાથી સુરત, બારડોલી અને મુંબઈ તેમજ અન્ય રાજ્યોના વેપારીઓ અહીં આવી ખેડૂતો પાસેથી 20 કિલોના 1,000 થી 1,200 રૂપિયાના ભાવે ખરીદે છે. ખાસ મહેનતમાં દેશી બોરને વણવામાં આવ્યા બાદ તેને ખુલ્લી જગ્યામાં સૂકવવામાં આવે છે. હાઇબ્રિડ સહિતના વિવિધ જાતિના બોરનું વાવેતર વધતા હવે દેશી બોર નજરઅંદાજ થઈ રહ્યા છે, પરંતુ દેશી બોરની પૌષ્ટિકતાને આ ખેડૂતોએ જાળવી રાખી છે. મારું નામ રાજુભાઈ નગીનભાઈ વસાવા છે. મારા બાપ દાદા વખતથી આ બોરીઓના ઝાડ છે, બોરીના ઝાડ છે અને 50 થી 60 ઝાડ છે. અમે આનું બોર પડે છે એપ્રિલ મહિનામાં અને સૂકવીને અને બોર અમે વેચીએ છીએ. બારડોલી, સુરત, બોમ્બે લગીના વેપારીઓ અહીં આવે છે. 20 કિલોનો ભાવ 700 થી 800 રૂપિયા લગી અમોને આપે છે. આ બોરની વિશેષતા બિસ્કિટ બનવામાં કામ લાગે છે અને પાવડર, પેલું શક્તિ જન જે પાવડર બને છે એમાં કામ લાગે છે. આ બોરને અમે એપ્રિલ મહિનામાં પાકી જાય પછી ઘરે છે નીચે પડે એને પછી મજૂરથી વિનાવીએ છીએ અને આ તારપત્રી છે એવો આઠરમાં પાથરીને ખરી બનાવીને સુકાવીએ અને સુકાવ્યા પછી લાલ થાય છે. લાલ થઈને બોર અમે વેચીએ છીએ.